ધોરણ 4 વિષય છે આસપાસ, તેમાં આપણે જોઈએ પ્રકરણ 16 કામનો મહિનો. એટલે કે કામનો મહિનો એટલે કે અહીંયા તમને અલગ અલગ પક્ષીઓના ચિત્ર આપેલા છે અને પક્ષીઓની વાત કરેલ છે કે કયા મહિનામાં પક્ષીઓ છે તે પોતાના ઈંડા મૂકે છે, માળો બનાવે છે, માળાનું નિર્માણ કઈ રીતે કરે છે, તો આ બધી વાત છે તે આપણે જોઈએ. હવે છે આ તમને એક પત્ર આપેલું છે, તે કોણે લખેલો છે? ગીજુભાઈ બધેકા, તેના લેખક છે. આખો તમને આ વાર્તા જેવો પત્ર આપેલો છે, જેમાં અલગ અલગ પક્ષીઓ છે તે માળો કઈ રીતે બનાવે છે, ઈંડા કઈ રીતે મૂકે છે, કેવી રીતે માળાની ડિઝાઇન બનાવે છે, બાળકો માટે એટલે કે તેને બચાવવા માટે કેવા કેવા પ્રકારનું ખાવાનું લઈ આવે છે માળામાં, તે બધી વાત આમાં કરેલી છે. તો હવે આપણે જોઈએ કે ગીજુભાઈ બધેકા શું લખે છે પત્રમાં. તો બાલ મંદિર ભાવનગર 13 એપ્રિલ 1936, કે 1936માં પત્ર લખેલો છે. હવે આપણે જોઈએ કે વહાલા બાળકો, બાળકોને સંબોધે છે, એટલે કે ગીજુભાઈ છે તે બાળ વાર્તાના લેખક છે. અલગ અલગ વાર્તાઓનું જે બાળકોને પસંદ આવે તેવી વાર્તાઓનું તે નિર્માણ કરે છે. તે બાળકોને કહે છે કે હે વાલા બાળકો, બપોરના કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી, પરંતુ સૂર્ય તપી રહ્યો છે. બપોરના 3 વાગેલા છે, આકાશમાં વાદળો દેખાતા નથી અને સૂર્યનો તાપ જમીન ઉપર પથરાયેલો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ચકલીઓ છે, કબૂતરો છે, ફૂલ ચકલીઓ, તો અલગ અલગ પક્ષીઓ છે તે જોડીઓમાં તેના માળા બનાવવાનું ચાલુ કરી દે છે. અહીંયા આપણે કબૂતર વિશે સમજીએ છીએ, કબૂતરની વાત આવશે હમણાં. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે, થોડા માળામાં તો ઈંડા સેવવાનું પણ કામ ચાલે છે. હવે ઘણા બધા પક્ષીઓ છે તેણે માળા બનાવી લીધા છે અને અમુકમાં તો ઈંડા પણ છે અને અમુક માળામાં પક્ષીઓ ઈંડા સેવે છે. પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુઓ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. હવે અમુક માળામાં નાના નાના બચ્ચા છે, તો તે બચ્ચાને ખવડાવવા માટે આ પક્ષીઓ છે એટલે કે બચ્ચાઓના માતા પિતા છે તે જીવજંતુ લાવે છે, અલગ અલગ અનાજના દાણા લાવે છે, તો આવી વસ્તુઓ તે લઈ આવે છે કે જેના કારણે તેના બાળકો છે તે ખાઈ શકે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. હવે તે કહે છે કે અમારા આંગણામાં, ગીજુભાઈ છે તે કહે છે કે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે, જ્યાં તે નિરીક્ષણ કરવા ગયેલા હશે અથવા તો તેના પોતાના માળામાં, પોતાના ફળીમાં. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. હવે એક કબૂતરનું બચ્ચું છે અને માળામાં હજુ પણ એક ઈંડું છે, પરંતુ તેને સેવેલું નથી, એટલે કે ઈંડું છે તે એમનો જ છે. તો કોનું હતું? કબૂતરનું. કબૂતર છે તે તો આપણે બધાએ જોયું છે અને ચિત્રમાં પણ જોયું છે અને સાચું પણ જોયું હશે. ત્યાર પછી આપણે જોઈએ દેવચકલી. હવે દેવચકલી છે તે કાળા રંગની હોય છે, તે પણ શાયદ બધાએ જોઈ હશે. દેવચકલી આ પ્રકારની હોય છે. તો ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે. હવે ક્યાં ભાઈના ઘરના રસ્તે? તો ગોપાલભાઈ નામના વ્યક્તિ છે તેના ઘરે જવાના રસ્તે એક સાઈડ પથ્થર હોય છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂકે છે. હવે દેવચકલી ઈંડા કઈ જગ્યાએ મૂકેલા છે? તો પથ્થરોની વચ્ચે. બચુભાઈએ મને તે બતાવ્યું. બચુભાઈ છે તે આ ઈંડા ગીજુભાઈને બતાવે છે. મેં દૂરબીન વડે તે જોયા. હવે દૂરબીનથી ઈંડા જોવે છે કે દૂરબીનમાં વસ્તુ છે તે મોટી જોઈ શકાય. મેં જોયું, માળો ઘાસનો બનેલો છે. શેનાથી બનેલો હતો? દેવચકલીનો માળો ઘાસનો બનેલો હતો. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાડ અને પીંજેલું રૂ હતા. માળાની ઉપર મૂળ હતા, પછી ઊન હતા, વાડ હતા, પીંજેલું એટલે કે સૌ એકદમ નરમ મુલાયમ રૂ હતું. તો આવી આવી વસ્તુઓથી તેણે માળો બનાવેલો હતો. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચાવ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. હવે કેવું મસ્ત તેનું હૂંફાળું એટલે કે ગરમ હવા આવે, હૂંફ આવે તેવું ઘર દેવચકલીએ તેના બચ્ચા માટે બનાવેલું છે, એટલે કે તેનો માળો બનાવેલો છે. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. હવે સાથે કાગડો છે, તો કાગડાની પણ વાત કરેલી છે. કાગડો પણ આપણે બધાએ જોયો છે. તો કાગડાનું કહે છે કે દેવચકલીનો માળો એકદમ મુલાયમ વસ્તુઓથી બનેલો હોય છે, જ્યારે કાગડો છે તે પોતાનો માળો
અલગ અલગ કોઈ પણ પ્રકારની વસ્તુઓથી બનાવેલી છે. તેની અંદર લોખંડના તાર પણ હોય છે અને લાકડાઓ પણ હોય છે. તો આ રીતે દેવચકલી અને કાગડાના માળાની આપણે વાત જોઈ. હવે આપણે જોઈએ કે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું, તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. કીજુભાઈ છે તે કહે છે કે દેવચકલી હતી તેના માળામાં મેં બચ્ચું પણ જોયું અને બચ્ચું છે તે મોઢું ખોલીને એટલે કે ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં છે અંદરથી કેવું હતું, લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાને ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. હવે બચ્ચું છે તે ભૂખ્યું હતું તો મોઢું છે તે ખુલ્લું હતું. મોઢું કેવું હતું, લાલ. હવે દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવે છે અને બચ્ચાનું જે મોઢું ખુલ્લું હતું તો બચ્ચાના મોંમાં એટલે કે તેની ખુલ્લી ચાંચમાં કંઈક મૂકે છે, કદાચ થોડા નાના જીવજંતુ, શાયદ જીવજંતુ હશે એટલે કે તેનો ખોરાક, બચ્ચા માટે ખોરાક લાવી હતી. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે ગોઠવાઈ ગઈ હતી. ત્યાં સુધીમાં સાંજ થઈ ગઈ અને બચ્ચા ચકલી છે તે માળા સાથે માળામાં બેસી ગઈ. બચ્ચા સાથે માળામાં બેસી ગઈ.